नमस्कार, श्री मोरासा प्राथमिक शाळा आपनुं हार्दिक स्वागत करे छे। आजे आपणे मित्रों शब्दकोशनो उपयोग केवी रीते करी शकाय तेनी समझ छे आपणे मेळवानी छे। आगळना वर्षोमां आपणे शीखी गया छे मित्रों, तो आजे फरीथी एनुं रिविजन थाय ए माटे त्यारे शिक्षण कार्य शाळाए बनशे पण शैक्षणिक कार्य शरू छे त्यारे यूट्यूबना चेनलना माध्यमथी आपणे ए विडियो तमे जोई शको छो। विद्यार्थी मित्रों, गुजराती भाषा के कोईपण भाषा होय एनो शब्दकोश विशाल छे, जेमां दरेक शब्दनो अर्थ रहेलो छे, दरेक शब्द आपेला होय छे। एवा विशाल शब्दकोशनी अंदर दरेक शब्द आपणे ज्यारे शोधवाना होय तो तात्कालिक मळी रहे, एटला माटे ए शब्दकोशनो उपयोग नी समज एनी गोठवणी आपणा भाषाशास्त्रીઓએ કરેલી છે। तो ये केवी रीते आपणे मेळवी शकीए तेनी समझ छे आपणे जोवानी छे। तो हवे आपणे शब्दकोशनो उपयोग केवी रीते करी शकीए ते आपणे जोवानुं छे। तो पहेली बाबत छे, अहींया तमे जो मित्र बताऊं छुं के शब्दकोशना क्रममां शब्दो गोठवता सौ प्रथम स्वरथी शरू थता शब्दो गोठवाना होय छे। मित्रों, सौ प्रथम आपणे ज्यारे शब्दकोशनी अंदर शब्द शोधवाना होय ने आपणे परीक्षामां पूछाय पण छे केवी रीते गोठवाय, तो सौ प्रथम छे शब्दकोशना क्रममां शब्दोने गोठववा स्वर प्रमाणे। જોઈ જો, હવે સ્વરનો ક્રમ કેવો છે એ આપણે જોઈએ। તો અહીંયા મેં હાઇલાઇટ કરેલું છે, એરાથી બતાવું છે કે સ્વરનો ક્રમ આ પ્રમાણે શબ્દો ગોઠવવા અ અમ અહ। આપણે આ સ્વરને અલગ લીધા હતા પણ અહીંયા આપણે ભેગા લઈ લઈએ છીએ આવી રીતે કે અ વાળો શબ્દ પહેલો, પછી અમ વાળો, પછી અહ વાળો, પછી આ આમ આહ આહનો મેં ઉલ્લેખ નથી કર્યો, પછી બધા જ સ્વરના એ સદાત્ય સ્વરમાં એ છેલ્લે આવશે જ, એટલે સમજી લેવાનું। ઈ હિમ, ઈ હિમ, ઉ ઉમ, ઉ ઉ, રુ, પછી એ આવશે। અહીંયા જો મિત્રો, જો આ છે વિવૃત, એ જ એ અને વિવૃત એ થોડોક માત્ર તફાવત છે, એક તમે બોલો અને એક ક્ષણ, તો એક ક્ષણ બોલો ત્યારે થોડો ગળાનો આકાર બદલાય છે, એટલે એને ભાષાશાસ્ત્રીઓએ વિવૃત એવું વર્ણન કર્યું છે। પછી અહીંયા ઓ આ પણ વિવૃતો છે, બંને અલગ અલગ હાઇલાઇટ કર્યા છે, તો એની સમજ મળે છે। ઓ આ મિત્રો શબ્દના સ્વરનો ક્રમ છે કે એ ક્રમ પ્રમાણે આપણે સૌ પ્રથમ સ્વરવાળા શબ્દો ગોઠવવાના છે। અહીંયા મેં આપેલું છે વિવૃતિ, ટેબલ, એક્શન એવા શબ્દો આપણે જોયા છે, એની ઉપર એ લાગેલો છે વિવૃતિ છે। ઓ વિવૃતો છે, ડોક્ટર આપણે બોલીએ, ડોક્ટર ની ડોક્ટર એમ બોલવું છે મિત્રો, કારણ કે વિવૃતો છે। હવે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે સ્વરનો ક્રમ કેવી રીતે આપણે ગોઠવી શકીએ। આમ એક પેલા જનરલી આમ આપ્યું છે, પછી ને શબ્દકોશના ક્રમમાં ગોઠવશું। ઉષા છે, અવસર છે, ઈશ છે, એક્શન છે, ઋતુ છે, ઓજાર છે, આકાશ છે, એક્યાશ ને અંત છે, એને આપણે કેવી રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકીએ। તો સૌ પ્રથમ છે અવસર, અથી શરૂ થાય જો મિત્રો અહીંયા અ, પછી અમ વાળો તો અંત, અહ વાળો શબ્દમાં છે નહીં, અંત અહ પૂરું થયું, પછી આ તો આકાશ, પછી ઈ વાળો છે ઈશ, પછી ઉષા ઉપરો થયો, પછી અહીંયા જો મિત્ર સ્વરનો ક્રમ છે રૂ તો ઋતુ, પછી એ વાળો તો એ વાળો ને તે પણ વિવૃતિ વાળો શબ્દ છે તો એક્શન, પછી અય તો એક્ય અને ઓજા, આવી રીતે આપણે શબ્દકોશનો ક્રમ છે સ્વર વાળા શબ્દો હોય એ ગોઠવવાના છે। ફરીથી મિત્રો અહીંયા જોજો કે સૌ પ્રથમ આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ છીએ ત્યારે સ્વરથી શરૂ થતા શબ્દો પ્રથમ ગોઠવવાના છે। સ્વરનો ક્રમ છે અ અમ અહ આ મિત્રો લખી લેજો ખાસ, અને આ જ પ્રમાણે આપણે ગોઠવવાના છે। તો પહેલો મુદ્દો કે શબ્દકોશને શબ્દોને ગોઠવીએ અથવા શબ્દો શોધીએ ત્યારે સૌ પ્રથમ સ્વરથી શરૂ થતા શબ્દો ગોઠવવાના છે। બીજો મુદ્દો છે, અહીંયા હાઇલાઇટ થાય છે કે સ્વર વાળા શબ્દો ગોઠવ્યા પછી
કે સ્વર વાળા બધા શબ્દો પૂરા થઈ ગયા પછી વ્યંજન વાળા શબ્દો વ્યંજનના ક્રમ પ્રમાણે ગોઠવવાના હોય છે, વ્યંજનના ક્રમ પ્રમાણે ગોઠવવાના હોય છે। હવે વ્યંજનનો ક્રમ આ પ્રમાણે છે, જેમ સ્વરનો ક્રમ હતો અ આ, એમ વ્યંજનનો પણ એક ચોક્કસ ક્રમ છે। વ્યંજનના શબ્દ આપણે ગમે તે ગોઠવી દેવા નથી, પણ વ્યંજનનો પણ એક ચોક્કસ ક્રમ છે તે જોઈએ। આપણે અહીંયા જો દેખાય છે ક ક્ષ, જો અહીંયા જો મિત્રો ક્ષ ને આપણે આપણે પેલે ધ્વનિઓ જોયા હતા ત્યારે ક્ષ અને જ્ઞ તો છેલ્લે આવતા, પણ અહીંયા આપણે એને પેલા લીધા છે, એમાં ઉલ્લેખ જ નતો કર્યો। શા માટે? કે આ જોડિયો વ્યંજન છે, જોડિયા વ્યંજન આપણે પેલામાં જોઈ ગયા ધ્વનિઓ છૂટા પડ્યા ત્યારે। ક્ષ છે ક અને ષ નો વ્યંજન છે, એટલે આપણે ક પછી ક ના બધા પૂરા થાય પછી ક્ષ લેશું, પછી ખ છે ગ છે ઘ છે ચ છે છ છે જ છે જ્ઞ છે। મિત્રો અહીંયા જ્ઞ લીધો છે, કક્કામાં જ્ઞ તો છેલ્લે આવે છે પણ જ્ઞ પણ જોડિયો વ્યંજન છે। જોયું ને આપણે પેલા આગળનું કોષ્ટક, એમાં હતું એ જોઈ લેજો તો જ અને ય અનુનાસિક વ્યંજન નો જ્ઞ છે એટલે ત્યાં મૂકશે, પછી જ ટ ઠ ડ ઢ અણ ત થ ત્ર। જો મિત્રો અહીંયા ત પછી ત્ર, તો ત પણ જોડિયો વ્યંજન છે, કોનો છે ખ્યાલ છે ને મિત્રો? ત અને ર નો જોડિયો વ્યંજન છે, તો ત ના બધા પૂરા થાય પછી ત્ર થ દ। જો દ દ્ર દ છે એ પણ જોડિયો વ્યંજન છે, બરાબર? ધ ડબલ ધ એ પણ જોડિયો, ન ફ ફ બ મ ય ર, બરાબર? પછી જોડિયા વ્યંજન બધાય, એટલે કે પ્ર હોય તો પ પછી પ્ર મૂકવાનો આવે છે, લ વ શ શ્ર આ પણ જોડિયો વ્યંજન છે, શ અને શ નો ર નો, બરાબર? શ હ આવી રીતે આપણે વ્યંજનોનો ક્રમ છે, એટલે કે સ્વર વાળા શબ્દ પૂર્ણ થયા પછી વ્યંજનના ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવવાના છે। અને વ્યંજનનો ક્રમ મિત્રો આ છે, ફરીથી જોઈ લીજો, બરાબર? આગળ જોયા હોય એને ઉદાહરણ સાથે, મેં અહીંયા એક ઉદાહરણ મૂક્યું છે। દાખલા તરીકે આ શબ્દો છે મન, ઘર, જળ, કમળ, ચકલી, ક્ષમા, ત્રિકોણ, જ્ઞાન, શિવ, શ્રીફળ અને દ્વારા। આને આપણે જે વ્યંજનનો ક્રમ છે એ પ્રમાણે ગોઠવીએ તો કેવી રીતે આવશે? તો જો મિત્રો, સૌ પ્રથમ વ્યંજનના ક્રમમાં શું છે? તો ક, તો કમળ, પછી ક્ષમા, કારણ કે ક્ષ છે એ જોડિયો વ્યંજન છે તો ક ના બધા પૂરા થઈ ગયા એટલે હવે ક્ષમા અહીંયા મૂકશું, પછી ઘર આવશે, પછી ચકલી આવશે, પછી છ, પછી જળ આવશે, તો અહીંયા જ્ઞાન આવ્યો છે, જ્ઞાન તો કારણ કે ઝ અને ય નો જોડિયો વ્યંજન છે એટલા માટે। એટલે ખાસ મિત્રો આ જે જોડિયા વ્યંજનો છે એ ક્યાં આવે છે એની ખાસ ખાસ નોંધ લેજો, જોઈએ ધ્યાન નહીં રાખો તો તમારો શબ્દકોશનો ક્રમ છે ખોટો પણ પડી શકે છે અને તમે શોધી પણ શકશો। અહીંયા ત્રિકોણ, ત્રિ તો કે તનો જોડિયો વ્યંજન છે, ત્ર અને ર નો, તો એને મૂક્યો છે, પછી દ્વારા દ અને વનો જોડિયો વ્યંજન છે, મન શિવ અને શ્રીફળ, તો આવો જે વ્યંજનનો ક્રમ છે એ સ્વરના ક્રમ પછી આપણે વ્યંજનના ક્રમમાં શબ્દોને ગોઠવી શકીએ છે। અને વ્યંજનનો ક્રમ અહીંયા ચોક્કસ મેં લખેલો છે આ પ્રમાણે, એ જ પ્રમાણે આપણે શબ્દોને ગોઠવવાના છે। આગળ જોઈએ આગળનો મુદ્દો, ત્રીજી બાબત કે વ્યંજનના ક્રમમાં પણ તમે વ્યંજનનો ક્રમ કરો પણ જે સ્વરનો ક્રમ છે, કે આપણે સ્વરનો ક્રમ જોઈ ગયા ને, અ અમ અહ આ આમ ઈ ઈ, એટલે વ્યંજનનો ક્રમ કરો પણ સ્વરના ક્રમ પ્રમાણે જ દરેક વ્યંજનને ગોઠવવાના છે। દાખલા તરીકે જોઈએ આપણે કે ભાઈ બાળકનો ક્રમ કહીએ ને આપણે, કે ભાઈ ક છે તો કે ક વત્તા, કમ તો કે ક વત્તા, કા તો કે ક વત્તા, કા વત્તા અહીંયા અનુસ્વાર નથી, કી વત્તા ઈ, અનુસ્વાર બધીમાં જ આવશે મિત્રો અનુસ્વાર વાળા, એટલે અહીંયા મેં ઉલ્લેખ નથી કર્યો પણ તમારે સમજવાનું, કિમ કી કુ કુ ક્રુ કે વિવૃતે કઈ કો કૌ કૌ ક્ર, જો અહીંયા જોડિયો વ્યંજન છે, ક્ર કૃતિ હોય ને, સોરી કૃતિ નહીં પણ ક્રમ હોય ને, તો ક વત્તા ર, ક્ષમા હોય તો ક વત્તા છે, એમ એટલે આ એક ક વ્યંજનનો મેં અહીંયા ઉદાહરણ રૂપે મૂક્યું છે કે ક વ્યંજન ખરો પણ ક ના એ બારાક્ષરનો ક્રમ છે એ ક્રમ પ્રમાણે આપણે ગોઠવવાનું છે, મતલબ કે સ્વરનો જે ક્રમ છે એ ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે। એટલે ચોક્કસ ધ્યાન રાખજો કે વ્યંજનના ક્રમમાં ગોઠવવાનું પણ વ્યંજનનો ક્રમ પણ કેવો, સ્વરના ક્રમ પ્રમાણે, એટલે કે ક ના જેવા બધા જ વ્યંજનો પૂરા થાય પછી આપણે ખ ના લેવાના, પછી ગ ના લેવાના, ગ ના પણ ગ ગા ગી એવી રીતે, બરાબર? તો સમજાઈ ગયો છે, આગળ આપણે ઉદાહરણ દ્વારા એને સમજીએ। મેં અહીંયા એક કથી શરૂ થતા બધા જ વ્યંજનો મૂક્યા છે એને પછી ઉદાહરણ જવાબ સાથે જોશું,
કે કૈલાસ, કંકણ, કાતર, કોયલ, ક્ષમા, કમળ, ક્રમ, ખુતી અને કૂતરો આ ક વ્યંજનથી શરૂ થતા શબ્દો છે, પણ એમાં સ્વર અલગ અલગ છે। તો હવે આપણે જે સ્વરનો જે ક્રમ હતો એ પ્રમાણે આ વ્યંજનોને ગોઠવવાના છે, એટલે કે એક જ અક્ષરથી શરૂ થતા હોય ત્યારે એને સ્વરના ક્રમ પ્રમાણે જ ગોઠવવાનું, એટલે કે બારાક્ષરીના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે। ઉદાહરણ જોયું છે આપણે, તો સૌ પ્રથમ આવશે કમળ, કે ક વત્તા છે એટલા માટે, પછી આવશે ક વત્તા તો કંકણ, પછી કા તો કે કાતર, પછી કૂતરો કુવત્તાઓ, પછી રૂ આવે તો કૃતિ, પછી અહીં આવે તો કૈલાસ, પછી ઓ આવે તો કોયલ, હવે છેલ્લે એ વિભાગના જોડિયા વ્યંજનો તો ક્ર ક વત્તા ર અને ક્ષ ક વત્તા ષ ક્રમ અને ક્ષમા। તો આવી રીતથી આપણે જે વ્યંજનના ક્રમના ગોઠવીએ ત્યારે પણ સ્વરનો ક્રમ જળવાય છે, ખૂબ જરૂરી છે। બીજું એક ઉદાહરણ અહીંયા મેં મૂક્યું છે, અલગ અલગ આ એક જ ક્રમના હતા, બરાબર, એક જ વ્યંજનનો ક્રમ હતો, હવે અહીંયા વ્યંજનના અલગ અલગ શબ્દો મળી લીધા છે। દાખલા કે સાવરણી, ધમણ, કૌવત, દરવાજો, ક્ષત્રી, નગર, હરણ અને રથ, આને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય તો આપણે કેવી રીતે આવશે એનું જોઈએ, કે સૌ પ્રથમ ક વાળો કૌવત, ખ ગ વાળો નથી, છ વાળો સીધો તો છત્રી, છ પછી સીધો અહીંયા જે છે દરવાજો, દ પછી ધમણ, ધ પછી ન તો કે નગર, પછી સીધો યમાં કેવું કઈ નથી, રથ 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 સાવરણી અને છેલ્લે હરણ। તો આવી રીતે આપણે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકીએ છે। છઠ્ઠી બાબત, સૌથી મહત્વની બાબત મિત્રો, કે શબ્દકોશના ક્રમમાં, શબ્દકોશના ક્રમમાં ગોઠવવા શબ્દોમાં જો પ્રથમ અક્ષર સરખો હોય તો બીજો અક્ષરનો ક્રમ પેલો કયો આવે છે તે લખવાનો, તે શબ્દ પેલો લખવાનો, જો બીજો શબ્દ પણ સરખો, સોરી બીજો અક્ષર પણ સરખો હોય તો ત્રીજો અક્ષર કયો ક્રમે આવે છે એ પ્રમાણે પ્રથમ આવતો હોય તે લખવાનો, જો ત્રીજો અક્ષર પણ સરખો આવતો હોય તો એ શબ્દમાં ચોથો અક્ષર ક્રમ પ્રમાણે પેલો આવતો હોય તો તેને શબ્દકોશના ક્રમમાં સૌ પ્રથમ મૂકવાનો હોય છે। એટલે મિત્રો, પેલો અક્ષર સરખો હોય બે બધા શબ્દોમાં તો બીજો જોવાનો, બીજો કયા ક્રમ પ્રમાણે આવે છે સ્વર ને વ્યંજન એ મૂકવાનો, જો બીજો પણ સરખો હોય તો ત્રીજો અક્ષરમાં પ્રથમ કયો હોય મૂકવાનો, ત્રીજો પણ સરખો હોય તો ચોથો અક્ષરમાં જે ક્રમ પ્રમાણે પ્રથમ આવતો હોય મૂકવાનો છે। અહીંયા મેં ઉદાહરણ મૂક્યું છે મિત્રો, ઉર, માન, કમળ, કમર, કરવત, કરશણ અને કદર, અહીંયા સરખા અક્ષરો પ્રથમ છે તો એના ઉદાહરણ છે આપણે જોઈએ ને, તો પેલો તો સ્વર થી શરૂ થતા તો સ્વર વાળો એક શબ્દ છે તો ઉર, હવે ક થી તો ક વાળા કમળે છે, કમરે છે, કરવતે છે, કરશને છે અને કદરે છે, એટલે બધામાં ક પેલો છે। હવે ક પેલો હોય વ્યંજન તો આપણે બીજો જોવાનો છે, તો અહીંયા મ છે, અહીંયા મ છે, અહીંયા ર છે, અહીંયા ર છે અને અહીંયા દ છે। તો મિત્રો આપણે જે વ્યંજનનો ક્રમ જોયો હતો કે ક ખ ગ ગ એ પ્રમાણે ત પછી દ, એટલે કે દ પેલો આવે છે, મ અને ર પછી આવે એટલે દ પેલો આવતો હોય તો પેલો અક્ષર ક સરખો હોવાને કારણે બીજા અક્ષરમાં જાય છે ત્યારે દ શબ્દ છે, સોરી દ અક્ષર છે પેલો આવતો હોય તો આપણે કદર શબ્દ એ પેલો મૂકીએ છે, એવું પછી કદર આવશે। હવે કમળ, કમર, બરાબર ને, અહીંયા મ પેલા આવે છે, ર તો પાછળથી જ આવશે, પણ અહીંયા મમાં બીજો અક્ષરમાં મ બેયમાં સરખો છે, એટલે કે પેલો કમ અને કમળ પેલો અને બીજો બંને અક્ષર સરખો છે તો આપણે શું જોવાનું છે, ત્રીજો અક્ષર જોયું તો ને અહીંયા, કે જો ત્રીજો અક્ષર જોવાનો તો અહીંયા અળ છે ને અહીંયા ર છે તો ર છે પેલો આવશે એટલે કમર શબ્દ મૂકવાનો પછી કમળ મૂકવાનો। હવે અહીંયા ક ને ર બેયમાં સરખા છે, પેલો અને બીજો અક્ષર તો ત્રીજો જોવાનો, અહીંયા વ છે ને અહીંયા સ છે તો વ પેલો આવે તો કરવત, કરશન અને માને। મિત્રો અહીંયા ઉદાહરણ છે કે પ્રથમ અક્ષર સરખો હોય તો બીજો જોવાનો, બીજો સરખો હોય તો ત્રીજો જોવાનો અને ત્રીજો સરખો હોય તો ચોથા અક્ષર પ્રમાણે જે આવે એ મૂકવાનું છે। મેં અહીંયા બીજું એક ઉદાહરણ મૂક્યું છે મિત્રો, સમજાય વધારે વ્યવસ્થિત સમજાય, એટલે બધા વ્યંજનો સ્વર આવરી લીધા, અમર, ઋષિ, ક્ષણિક, અવસર, જ્ઞાન, અવસાન, દ્વારા, અમૃત અને દરિયો, એમ તો આને કેવી રીતે ગોઠવે એનું ઉદાહરણ સાથે આપણે જવાબ સાથે સમજીએ। તો સૌ પ્રથમ અથી શરૂ થતા શબ્દો તો અમર છે, અવસર છે, અવસાન છે ને અમૃત છે, પેલામાં અ અ બધામાં ચારેયમાં સરખો છે તો આપણે બીજો જોવાનો, અહીંયા મ છે, અહીંયા વ છે, અહીંયા વ છે અને અહીંયા મ છે તો મ પેલો આવે, સ અથવા ર પછી આવે, તો હવે મ પેલો અને બીજો તો બંનેમાં પેલો અને બીજો સરખો છે
અમ અને અમૃત, અમર ને અમૃત, તો બીજો સરખો હોય તો ત્રીજો જોવાનો, તો અહીંયા ત્રીજામાંય ર છે અને અમૃતમાંય ત્રીજો ર છે, તો ત્રીજો સરખો હોય તો આપણે ચોથો જોવાનો, પણ જો અહીંયા જો મિત્રો અમર શબ્દ છે એમાં ચોથો અક્ષર નથી, તો જ્યારે ચાર અક્ષર ન હોય, ત્રણ અક્ષરનો શબ્દ છે ને એક ચાર અક્ષરનો શબ્દ છે, તો ત્રણ અક્ષર સરખા હોય અને ચોથો બિલામાં અલગ હોય તો ત્રણ અક્ષર વાળો શબ્દ છે એ પ્રથમ મૂકી દેવાનો છે, એટલે આપણે અમર પેલું મૂક્યું છે અને અમૃત છે પછી મૂક્યું છે, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ મિત્રો. હવે અ ઔ, અવસર અને અવસાન, તો અહીંયા ઔ ને અહીંયા ઔ બે સરખા છે તો ત્રીજો જોવાનો, અહીંયા સ છે અને અહીંયા સા છે, તો આપણે સરનો ક્રમ યાદ કરો મિત્રો, અ આ, તો સ વત્તા છે આમાં અને આમાં સ વત્તા આ છે, એટલે શું આવશે, અવસર છે પેલો આવશે અને અવસાન છે બીજો છે, પણ તમને સમજાઈ ગયો છે. પછી છે ઈ કે ઉ વાળા શબ્દો નથી, સીધો રૂ સ્વર છે મિત્રો, આપણ રૂ સ્વર છે એટલે ઋષિ આવશે. હવે સ્વર વાળા અહીંયા બધા પૂરા થઈ ગયા, હવે અહીંયા એરો બતાવશે ત્યાં જો, તો વ્યંજન થી શરૂ થાય, તો કથી નથી શબ્દ, પણ સ છે ક્ષણિક આપણે પેલો મૂક્યો છે, કારણ કે આપણે શીખી ગયા છે કે ક ક્ષ છે, ક અને સ નો જોડાક્ષર છે એટલે ક્ષણિક શબ્દ છે પેલો મૂક્યો છે, ખરા ને. પછી જ્ઞાન છે, તો જ્ઞાન છે જ અને ય નો જોડાક્ષર છે એટલે આપણે જ્ઞાન મૂક્યો છે. પછી દરિયો અને દ્વારા, એમ તો આવી રીતે આપણે સમજાઈ ગયો છે મિત્રો કે શબ્દકોશનો જે ક્રમ છે આખો કેવી રીતથી છે. ફરીથી ઝડપથી પુનરાવર્તન છે જ કરી લઈએ કે સૌ પ્રથમ છે એ સ્વરથી શરૂ થતા ક્રમમાં શબ્દો ગોઠવવાના છે, સ્વરનો ક્રમ છે આવી રીતે અ અમ આ આ ઈ, એ આપણે શીખી ગયા બરાબર, આખું બોલતો નથી, એનું ઉદાહરણ અહીંયા મૂક્યું છે બરાબર, આ બે વિરુદ્ધ છે એ અને ઓ, સ્વરનો ક્રમ ગોઠવાઈ જાય પછી, આ ઉદાહરણ પણ તમે જોયું છે એટલે ફરીથી બોલતા નથી, સ્વરનો ક્રમ ગોઠવાઈ જાય પછી આપણે વ્યંજનથી શરૂ થતા શબ્દો ગોઠવવાના છે, કથી હ સુધી, એમાં જેના જોડિયા વ્યંજનો છે એ આપણે વચ્ચે લઈ લેશું, અહીંયા લીધા છે જો મિત્રો, એનાથી બતાવું છું, ક ક્ષ, ક્ષ છે ક અને સ નો જોડાક્ષર છે, અહીંયા જ્ઞ લીધો જ અને ય નો જોડાક્ષર છે, અહીંયા ત્ર લીધો ત અને ર નો જોડાક્ષર છે, અહીંયા દ્વ લીધો દ અને વ નો જોડાક્ષર છે, તો વ્યંજનના ક્રમ આ છે જે જોડિયા વ્યંજનો વચ્ચે મૂકી દેવાના છે, અહીંયા ઉદાહરણ પણ છે મિત્રો. ત્રીજી બાબત કે વ્યંજનના ક્રમમાં પણ જે આપણો સ્વરનો ક્રમ છે એ જ પ્રમાણે શબ્દો ગોઠવવાનો, સ્વરનો ક્રમ અહીંયા મિત્રો જો, ક કા કી કુ ક્રુ કે કૈ કો એ, એ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર, વ્યંજનનો ક્રમ ગોઠવાઈ જાય. પછી ચોથી બાબત કે પ્રથમ અક્ષર સરખો હોય તો બીજો જોવાનો, બીજો અક્ષર સરખો હોય તો ત્રીજો કયો પેલો આવે છે, ત્રીજો પણ સરખો હોય તો ચોથો કયો પેલો આવે છે એ જોવાનું છે. ખાસ આ ચાર બાબતો તમે ધ્યાનમાં રાખશો તો ચોક્કસ શબ્દકોશનો ક્રમ છે, શબ્દકોશના ઉપયોગની સમજ છે એ મારા ખ્યાલ મુજબ તમે મેળવી શકશો, કોઈ પણ જાતની કંઈ તકલીફ નહીં પડે. સ્થા પણ ના સમજાણું હોય તો ચોક્કસ તમે ફોનના માધ્યમથી પૂછી શકો છો એમ. તો સરસ રીતે અહીંયા આપણે શીખ્યા છે, કોઈ પ્રોબ્લેમ રહ્યો હશે.